મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 25 જાન્યુઆરી શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે 26 જાન્યુઆરી એટલે કે આઝાદ ભારતનું 70મું પ્રજાસત્તાક પર્વ છે. દેશભરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થશે. જામનગર શહેર તથા જિલ્લામાં પણ તંત્ર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અલિયાબાળા ગામે થશે. એ જ રીતે શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોર્ડ નંબર 6માં બાજરા સંશોધન કેન્દ્ર પાસે થશે. ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી થશે. આજે રાષ્ટ્રીય મતદાર દિન છે. જામનગરમાં કલેક્ટર કચેરી દ્વારા ધન્વંતરી ઓડિટોરિયમમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં DDO પ્રશસ્તિ પારીખ, SP શરદ સિંગલ, નાયબ ચૂંટણી અધિકારી મીતા જોશી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નવા મતદારોને વોટર ID અર્પણ કરી અચૂક મતદાન શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે જ મતદાન જાગૃતિ રેલી પણ નીકળી હતી. રેલીમાં હોમગાર્ડ તથા NCCના જવાનોએ ભાગ લીધો હતો. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KVZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તથા જામનગર જિલ્લા યુવા ભાજપે કાલાવડમાં 111 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિને સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. 111 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા યાત્રા દેશની અખંડિતતાના પ્રતીક સમાન બની રહી હતી. દસમા રાષ્ટ્રીય મતદાર દિન નિમિત્તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર તથા ડેપ્યુટી DDO અફસાના મકવાનું પણ રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે સન્માન થયું હતું. રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ CAAનો વિરોધ કરી રહી છે. પંજાબ અને કેરળ પછી રાજસ્થાન વિધાનસભામાં પણ CAA વિરુદ્ધ ઠરાવ થયો છે. રાજસ્થાન વિધાનસભાએ CAA, NRC અને NPR ત્રણેય વિરુદ્ધ ઠરાવ કર્યો છે. આમ કરનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઠરાવ પછી વિધાનસભાને 10 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જામનગર નજીક ચંગા ગામે પરસોત્તમભાઈ કાળાભાઈ વિરાણી તથા અન્ય આસામીઓની જમીન આવેલી છે. અંદાજિત 22 કરોડની કિંમતની 154 વીઘા જમીન પચાવી પાડવાનું ષડયંત્ર થયું છે. સૌદાસ ચાવડા નામના શખ્સે દલાલ દ્વારા જમીન માલિક પરસોત્તમભાઈનો સંપર્ક કર્યો હતો. જમીનના સોદા પેટે સૌદાસે 51,000 આપ્યા હતા. સોદાના દસ્તાવેજ માટે જમીન માલિકો પાસેથી તેમના ફોટા તથા ID મેળવ્યા હતા. પાછળથી સૌદાસભાઈ ચાવડા રાજકોટના ભરત ભગવાનજી ડવ, કિશોર ઉર્ફે છોટુ મહારાજ, કૃપાલસિંહ તથા હરેશવી છૈયા સહિતના લોકોએ જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એવા આરોપ સાથે જમીન માલિક પરસોત્તમભાઈએ SPને અરજી કરી હતી. પોલીસે આ મુદ્દે તપાસ કર્યા પછી આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 120B, 420, 465, 467, 468 તથા 471 અંતર્ગત ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલા.